તો મોરબીમાં હચમચાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્પા સંચાલક પ્રેમિકાએ અમદાવાદના પોલીસ કર્મચારી સાથે મળીને યુવક પર ખોટા આક્ષેપો કરી રૂપિયા પડાવ્યા હતા, તેમજ જે રૂપિયા તે અન્ય એક વ્યક્તિ પાસેથી વ્યાજે લઈને આવ્યો હતો તે પણ તેને ધમકાવતો. અંતમાં તમામ બાબતોથી ઘેરાઈ જતા અંતે સ્યુસાઇડ નોટ લખી પરિણીત યુવકે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જે સમગ્ર મામલે મૃતકના મોટા ભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક મહિલા, અમદાવાદના પોલીસ કર્મચારી અને મોરબીના એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા આરોપી સ્પા સંચાલક મારિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે. મારો ભાઈ એવી રીતના ફસાઈ ગયેલો છે, બરોબર, કાલે કોઈ બીજા છોકરા ફસાય નહીં, એના માટે આ લોકોને અમે ફરિયાદ દાખલ કરેલી કે આ લોકોને તમે તાત્કાલિક ધોરણસર થવા લાલજી ભરવાડ, મારિયા તથા અને વિશાલ આયર વિરુદ્ધ તમે કાયદેસરની કાર્યવાહી કરી એ લોકોની ધરપકડ કરો એટલી અમારી માંગ છે. અને એ લોકોએ મારિયાને ધરપકડ પણ કરેલી છે, પણ લાલજી ભરવાડ તથા હજી વિશાલ આહિરનો કંઈ આ લોકોએ કસ્ટડીમાં લીધેલ નથી તથા એ લોકોની કંઈ ધરપકડ કરેલી નથી. પ્રેમ સંબંધમાં આ જે બેન છે એમની સાથે સિરામિક સિટી ખાતે ફ્લેટ ભાડે રાખી રહેતા હોય, દરમિયાન આ જે મારિયા બેન છે તેઓ પોતાના વતનમાં જવાનું કંઈ ચાલ્યા ગયેલ અને અમદાવાદ ખાતે રહેતા હોવાનું આગળના મરણ થનાર ધ્રુવભાઈને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે મારિયા બેનને મળવા ગયેલ હોય, ત્યાં મારિયા બેને તેમના સહ આરોપીઓ સાથે ભેગા મળી આ કામના જે મરણ થનાર છે તેમને ગોંધી રાખી માર મારી તેમની પાસે રૂપિયા પડાવી લઈ અને તેમને કાઢી મૂકેલો, જેથી આ કામના મરણ થનારને લાગી આવેલ હોય તેઓએ સિરામિક સિટી ખાતે આવેલ પોતાના ભાડાના મકાનમાં આવી ગળે ફાંસો ખાઈ પોતે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હોય, જે કામે સૌ પ્રથમ સેશનદારી નોંધના કામે પીએમ વગેરે કાર્યવાહી કરાવી ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે કામે હાલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે.